ના મેં વણહાર્યા અને જંગલમાં મંડલ કરી દીધું. હા, 9 લાખ એ આમ ધલમિયું છે. અને હું એક સ્તુતિમાં બધાને આશીર્વાદ દઉં છું. ચોરી દીધે દીધી ને ગોટ નવ નિધી ને વંશ મેં બુધિ ને મગબાની માર દઈ ને ગાન દે સિદ્ધ મેં જ્ઞાન દે અભય વરદાન દે શંભુરાણી દુઃખ દૂર કર સુખ બલ ભરપૂર કર આશા સંપૂર કર દાસ રાણી માં સજન હોય જને પુરુષાર્થી બને એવું શિક્ષણ અપાય કે એના જીવનને ઉજ્જવળ બનાવે.
પ્રજ્વલિત કરે એવું શિક્ષણ અપાય. આઈ સોનલ માની પણ એવી જ ઈચ્છા હતી કે મારા દીકરા દીકરીઓ ભણે અને આગળ વધે, એટલા માટે આઈ માએ ઘણી ઠેકાણે બોર્ડિંગની સ્થાપના કરી. પણ આપણે આજે ભલે બાપ નેણામાં રહીએ છીએ એમાં ના નહીં, પણ આઈ માની એવી ઈચ્છા હતી કે મારા દીકરા દીકરીઓ આગળ વધે, જેમ બધા આટલી પોસ્ટ ઉપર છે એમ હું મારા દીકરા દીકરીને જાઉં. તો બાપ આપણે આઈ માં જો આટલું નેહડે નેહડે ભમી ભમી ગયા હોય, નેહડે નેહડે કીધું હોય કે બાપ આમ કરો, તો આપણે થોડું કરવાની જરૂર છે. આજે જૂનાગઢની બોર્ડિંગમાં જાઉં, કચ્છની બોર્ડિંગમાં જાઉં કે ભાવનગરની બોર્ડિંગમાં જાઉં, આઈ માને જેટલી સંખ્યા જોતી હતી એટલી હજી પૂરતી પ્રમાણમાં નથી. તો બાપ આઈ માં આટલું કરી કે હું આપણે એના હાટું આટલું ન કરી શકીએ, પણ હજી પણ આપણી જ્ઞાતિમાં આવા અંધારા નથી ગયા, હજી પણ આપણી જ્ઞાતિમાં આવી કુટેવ નથી ગઈ. દીકરીના પૈસા લેવા, અરે બાપ દીકરીના પૈસા કોણ લીએ, અરે દૈત હોય ઈ લીએ, હું આપણે દેવ છીએ કે દૈત એનો તો વિચાર કરો. હે ચારણો, જો તમારે સુખી થવું હોય તો આ બધા પાપ કાઢો, અને જો આ બધા પાપ કાઢશો તો જ સુખી થાવ. તમે વિચાર તો કરો કે ક્યાં ગઈ આપ, ક્યાં ગઈ આપણી એ સંસ્કૃતિ, ક્યાં ગયો એ આપણું સત ધર્મ વાળું જીવન, એ તો વિચાર કરો. જી સારણ એમ કેતો હોય કે બાપ આ અધર્મનો મારક છે અને આ ધર્મનો, અને જો ઈ ચાર આજે અધર્મ આચરતો રહે તો બાપ ધર્મ ક્યાં રહે, અધર્મ આચરતો રહે તો બાપ ધર્મ ક્યાં રહે. પણ બાપ હજી એ સમય છે, જાગ્યા ત્યાંથી હવાર કરી લ્યો, પરોઢિયું માની લ્યો અને જાગી જાઓ. ભલે એકવાર આપણાથી ગુના થયા, માણસ માત્ર છે ભૂલને પાત્ર, પણ જાગો ત્યાંથી હવાર કરી લ્યો અને ભગવતી જે હોનબાઈ બતાડી ગયા છે ઈ કેળા ઉપર હાલી જાવ ને, તો પછી આપણું જીવન ધન્ય થઈ જાય. અરે મા એટલો વિચાર કરો કે બાળક જો ગારામાં પડી જાય ને તો બાપ જનેતા પણ એમને મેલી નથી વહી જાતી, તો આ તો જગતની જનેતા છે, હું ઈ એમને મેલીને વહી જાય હકે. જો બાપ એના ઉપર બરોહો જેનો હોય ને, એના ઉપર જેણે વિશ્વાસ રાખી દીધો હોય ને, તો ઈ ભાવ સાગરને પણ પાર ઉતારી હકે છે. તો એના ઉપર વિશ્વાસ રાખો, અને આ હોનલજી માર્ગ બતાડી ગયા છે એના ઉપર બાપ તમે હાઈલા જાવ ને, તો આવી માઉ જગદંબા એક હોનલ નહીં, એક રૂપલ નહીં કે એક વરુડી નહીં, પણ એવી તો અનેક માતાજી તમારી ઘેર આવશે. પણ ક્યારે કે તમે જ્યારે તમારા જીવનમાં તમારી જીવનની માલિકા સચ્ચાઈ આવશે ત્યારે શક્તિ આપ મેળે આવશે. અને તમે તો સારણ છો, આપણે સારણ છીએ, તો આપણે તો બાપ માં જગદંબાના ઉપાસના કરવી જોઈએ, આપણે કઈ બીજે માર્ગે ન જવાય. બાપ આપણે સારણ છીએ, જો આપણે જેમ કરશું તો પછી બીજા હું નહીં કરે. એટલે મહેરબાની કરીને એટલું કહેવાનું કે આપણે તો બધા હું તમારી એક દીકરી જ છું. ભલે બધા કહેતા હોય કે માતાજી, પણ હું પણ આ દીકરીમાંથી એક દીકરી છું, કે મને મા જગદંબાની કૃપા થઈ છે તો અહીંયા બેઠી છું, પણ આની દીકરી છે એવી હું એક દીકરી છું. તો એટલું વિનંતી કરું છું કે બાપ તમારી જીવનની માલિકા સચ્ચાઈ લાવજો ને, તો તમને શક્તિ આપ મેળે આવશે. અને મા જગદંબાની ઉપાસના કરો, ઈ જ આપણી ખરી આરાધના છે, ઈ જ આપણું ધર્મ છે. અને જી માનો ઈ ઈ છે, એક પુરુષાર્થી બનો અને મા જગદંબાની આરાધના કરો. બોલીએ શ્રી સોનલ માત કી જય. તસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરો નિર્મિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અપી ચેત્સુ દુરાચારો ભજતે માં મનન્ય ભાવ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો ઈશ. ભગવાન ગીતામાં કહે છે સાધારણ દુરાચાર